ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। नाम जपनो महिमा अनेरो छे। जप करवाथी जन्म कुंडलीना ग्रहों पण बदलाई जाय छे एवं कहेवायु छे। तुलसीदास जी कहे छे के वधु तो हूँ शू कहूँ, एम कहीने तेओ पोतानी वाणी ने एक सुंदर श्लोक में परिवर्तित करे छे। मंत्र महामनि विषय व्याल के मेटत कठिन कु अंक बाल के भाव कुभाव अनख आल सहु नाम जपत मंगल दिशि दशहु। जप तो जनाबाई ये करो, जनाबाई छाणा थापे ते कोई चोरी करीने लई जाए। जनाबाईए नामदेव ने आ बाबतनी फरियाद करी। नामदेवे कहूं कि छाणा तो सर्व सरखा, तारा छाणा ओळखाय केम, चोरने पकड़वो केवी रीते। जनाबाईए कहूं मारा छाणा ओळखी शकाशे, मारू छाणू कान पासे धरशो तो तेमाथी विठ्ठल विठ्ठल एवो ध्वनि संभळाशे। जनाबाई छाणा थापती वक्ते पण विठ्ठल विठ्ठल जप करता जाय अने छाणा थापता जाय, एटले कहे के छाणामांथी जपनो ध्वनि निकळशे। नामदेव तो खरा हता, एमणे पाछी खात्री करी जोई, छाणामांथी विठ्ठल विठ्ठल ध्वनि आवतो संभळायो। तेमणे जनाबाई ने कह्युं के नामदेव हूँ नहीं पण तू छे। जनाबाई छाणा थापती वक्ते विठ्ठल विठ्ठल नामना जपमां एवा तल्लीन बनता के जड़ छाणामांथी जपनो ध्वनि निकली पड़तो। आगळ जपनी संख्या अने तेना फळ विशे घणी चर्चाओ थई छे। विधिमां बे नियम साचवा जेवा छे। पहेलुं ब्रह्मचर्य पाळवुं અને બીજું કોઈનું ખાવું નહીં। 5 કરોડ જપ કરનારને જ્ઞાન મળે છે। કેવળ વાંચવાથી જ્ઞાનનો અનુભવ થતો નથી। પ્રાચીન કાળમાં સંતો ક્યાંય ભણવા ગયા હોય એવું તેમના ચરિત્રમાં લખ્યું નથી, પણ ભગવત ભક્તિથી ચિત્ત શુદ્ધ થતાં અંદરથી જ્ઞાનનું સ્ફુરણ થયું છે। પંડિત શાસ્ત્રની પાછળ દોડે છે, મીરાબાઈ જે બોલે તેની પાછળ શાસ્ત્ર દોડે છે। 13 કરોડ જપ કરવાથી જીવ અને ઈશ્વરનું મિલન થાય છે। કળીકાળમાં આ સિવાય બીજો કોઈ ઉપાય નથી। અધિકારી ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કરવાથી મંત્રમાં દિવ્ય શક્તિ આવે છે। અજામિલ નામ સ્મરણથી તરી ગયો છે। વેદાંતના સિદ્ધાંતો સમજવા મુશ્કેલ છે અને સમજાય તો પણ અનુભવવા એથી વધુ મુશ્કેલ છે। દુઃખ શરીરને થાય છે, આત્મા તો કેવળ દૃષ્ટા છે, એમ બોલવું સમજવું સહેલું છે પણ સિદ્ધાંતનો અનુભવ કરવો મુશ્કેલ છે। ત્યારે નામ સ્મરણ સૌથી સહેલું છે। ભક્તિ સહેલી અને સરળ છે। ભક્તિ તો મરણ સુધારે છે પણ જપ વિના જીવન સુધરતું નથી। નામ બ્રહ્મની ઉપાસના ન કરે ત્યાં સુધી મન શુદ્ધ થતું નથી। કથા જીવનમાં માર્ગ બતાવે। કથા આપણા જેવા મનુષ્યને તેના સૂક્ષ્મ દોષોનું ભાન કરાવે, પણ તેનો ઉદ્ધાર કરવાનું કામ તો નામ જપ અથવા નામ સ્મરણ દ્વારા જ થઈ શકે। ભગવાન નામ એ જ પરમાત્માનું સ્વરૂપ છે। નામના આશ્રયથી પાપનો પણ વિનાશ થાય છે। નામ સાથે પ્રીતિ કરીએ તો ભક્તિનો આપોઆપ આરંભ થવાનો છે। હરિ ઓમ।